સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરમાં આગળ વધીએ છીએ અગાઉના પંદર ટોપિકનો વિડીયો જો તમે ના જોયો હોય તો તેની લિંક જે છે તમને નીચે મળી રહેશે આ વિડિયોને પણ જરૂરથી જુઓ ટૉપિક નંબર સિક્સટીનની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ રિસન્ટલી વિશ્વમાં સૌથી વધારે મોસ્ટ ડિટેલ જિયોલોજિકલ મેપ ઓફ મૂન એટલે કે મૂનનો સૌથી ક્લિયરેસ્ટ પિક્ચર મેપ જે છે રજૂ કરવામાં આવ્યો પ્રશ્ન છે કોના દ્વારા તો બેઝિકલી તમે ઓપ્શન જોઈને અથવા ગેસ કરીને ટીક કરી શકો છો નાસા દ્વારા અમેરિકા દ્વારા આ રીતના ઓપ્શન તમે ટીક કરી શકો છો પરંતુ અહીંયા રાઈટ આન્સર શું આવશે નાસા તો છે નહીં તમને ખ્યાલ છે કે ઇન્ડિયા દ્વારા કદાચ હોઈ શકે કદાચ ના પણ હોઈ શકે તમે શ્યોર નથી કારણ કે તમે રીડ નથી કર્યું તો આ મોસ્ટ ડિટેલ મુનો મેપ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે ચાઈના દ્વારા રિસેન્ટલી ચાઇના દ્વારા આ મેપ રજૂ કરવામાં આવ્યો તો એકદમ બેઝિક ફેક્ચુલ ક્વેશ્ચન બની શકે છે અથવા માની લો કે મૂનના સંદર્ભમાં ત્રણ સ્ટેટમેન્ટ પૂછવામાં આવે તો એક સ્ટેટમેન્ટ આ પણ બની શકે છે અન્ય સ્ટેટમેન્ટ કયા બની શકે છે તો મૂન જે છે તે અર્થનો એકમાત્ર સેટેલાઇટ છે દિવસની લંબાઈ જે છે તે મૂન ઉપર ડિપેન્ડન્ટ છે ચંદ્રની સપાટી જે છે તેના પર કોઈપણ રીતનું એટમોસ્ફિયર નથી એટલે કે અહીંયા વોટર નથી એટમોસ્ફિયર પણ નથી ગ્રેવિટી જે છે તે તો બિલકુલ નથી પૃથ્વીની જેમ ચંદ્ર પર ઓલિવિન ફાઈરોક્સિન પ્લેઝિયોક્લિસ ફેલ્સ્પાર અને ઇલિમેનાઇટ આ બધા શું છે તો આ બધા અલગ અલગ રોક છે અલગ અલગ પથ્થરો છે તે અહીં મળી આવે છે આમને આપણે મિનરલ્સ પણ કહી શકીએ છીએ ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિક્રમા કરવા માટે તમને લાગતું હોય કે ત્રીસ દિવસ કે અઠ્યાવીસ દિવસ થાય છે તો જવાબ છે ના સત્યાવીસ દિવસ સાત કલાક અને તેતાલીસ મિનિટ સમય લાગે છે તો કમ્પ્લીટ રોટેશન પૂરું કરવા માટે ટ્વેન્ટી સેવન ડેઝ સેવન આવર્સ ફોર્ટી થ્રી મિનિટ લાગે છે હવે એક ક્વેશ્ચન છે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે સીટર ક્વેશ્ચન છે તમારે જાણવાનું છે કે નીચેનામાંથી કયું એક પ્લેનેટ છે વિડિયો પોઝ કરીને કમેન્ટમાં આન્સર આપો બીજો એક ઇઝી ક્વેશ્ચન છે કે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા તો પ્રથમ વ્યક્તિ હતા નીલ આર્મસ્ટ્રોંગ નીલ આર્મસ્ટ્રોંગ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ લેન્ડ ઓન મૂન હવે અહીંયા આ જે ક્વેશ્ચન છે તેનો આન્સર હું તમને આપી દઉં છું કે એસ્ટેરોઇડ તો નહીં આવે આ છે અવકાશીય શિલાઓ ઉલ્કા પિંડ જેને આપણે કહીએ છીએ અથવા પછી છે મૂન તો મૂન પણ નથી સન ઇઝ અ સ્ટાર તો અહીંયા રાઈટ આન્સર આવશે સેટ અન સની શની એક પ્લેનેટ છે હવે ટ્રુ એન્ડ ફોલ્સ તમે ચેક કરી લો સાથે સાથે કે ચંદ્ર પર સિસ્મિક પ્રવૃત્તિઓ જોવા મળે છે સીસ્મિકનો મતલબ થાય છે કે ત્યાં ઘણીવાર ભૂકંપો જોવા મળે છે કંપન જોવા મળે છે શું આ વિધાન ટ્રુ છે કે ફોલ્સ છે વિડીયો પોઝ કરીને કમેન્ટ્સમાં ખાસ જણાવો આપણે ચંદ્ર ઉપર ચંદ્રયાન એન્ડ ટુ મિશન લોન્ચ કર્યું હતું પરંતુ તે પાર્શિયલી સક્સેસફુલ ના રહ્યું હવે ફરી એકવાર ચંદ્રયાન થ્રી આ જ વર્ષે લોન્ચ કરવાનું છે ચંદ્રયાન થ્રી ઓલમોસ્ટ પોતાના લાસ્ટ સ્ટેજમાં છે લેન્ડરનું નામ હતું વિક્રમ રોવર હતું પ્રજ્ઞાના તો આ ત્રણ મોડ્યુલ્સ જે છે જીએસએલવી એમ કે થ્રી દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યા હતા ટોટલ અલગ અલગ સ્ટેજમાંથી પસાર થયા બાદ અંતિમ સ્ટેજમાં લેન્ડિંગ સમય જેને આપણે સોફ્ટ લેન્ડિંગ કહીએ છીએ તે પોસિબલ બન્યું ન હતું તો આ ચંદ્રયાનની વાત કરી અને જે આ જીએસએલવી એમ કે થ્રી છે તેનું જ બીજું નામ છે બાહુબલી બાહુબલી અને જીએસએલવી એમકે થ્રીનો ઉપયોગ જે છે ગગન યાનના લોન્ચિંગમાં કરવામાં આવશે તેમાં એચએસ ટુ હંડ્રેડ એચએસ ટુ હંડ્રેડ સોલિડ રોકેટ બુસ્ટર યુઝ કરવામાં આવશે જેને આપણે રશિયાની મદદથી તૈયાર કરી લીધું છે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડા વિન્સી મિશન જે છે તેને બે હજાર ઓગણત્રીસ સુધીમાં મોકલી દેવાનું છે તો આ ડા વિન્સી મિશન જે છે તે કઈ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલું છે ડા વિન્સી મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલું છે ટોપિક નંબર સેવન્ટીન તો જવાબ આવશે નાસા તે સંકળાયેલું છે નાસા સાથે નાસાનું આ ડા વિન્સી મિશન જે છે કયા પ્લેનેટ ઉપર જશે તો તે જશે વિનસ ઉપર દોસ્તો વિનસ જે છે તે સૂર્યથી બીજા ક્રમે અને પૃથ્વીની નજીકનો ગ્રહ છે વિનસ એટલે કે શુક્ર તેને આપણે ટ્વીન પ્લેનેટ તરીકે પણ ઓળખીએ છીએ પૃથ્વી અને વિનસ સાથે મળીને ટ્વીન પ્લેનેટ તરીકે ઓળખાય છે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે વન ઝીરો એઇટ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર તેનો આવડતકાળ બસ્સો તેતાલીસ દિવસ જેટલો છે અને તેની સપાટી ઉપર ઘણા બધા વિસ્તારો ઉચકાયેલા જોવા મળે છે જે પૃથ્વીના ખંડો જેવા દેખાય છે જેના લીધે જ તેને પૃથ્વીનો જોડિયો ગ્રહ એટલે કે ટ્વીન પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે તેને ખૂબ જ વહેલી સવારે અથવા ઇવનિંગના સમયમાં જોઈ શકો છો તમે એકદમ લાઇટિંગ સ્ટાર તમે કહીએ છીએ અને આપણે તેજસ્વી તારા તરીકે ઓળખીએ છીએ તે પણ ચંદ્રની જેમ કળા કરે છે અને પૃથ્વીથી જ્યારે મેક્સિમમ દૂર હોય છે ત્યારે તે કમ્પ્લીટલી પૂર્ણ કળા કરે છે આ ગ્રહની શોધ ગેલીઓએ કરી હતી પોતાની દૂરબીનની મદદથી અને શુક્ર જે છે તે પ્રાચીન સમયથી જ જાણીતો છે તે રોમન સામ્રાજ્યમાં પણ ફેમસ હતો તેના કારણે તેનું નામ ફોસ્ફરસ અને હિસ્પેરસ જેવા ગ્રહ તરીકે તે ઓળખાતો હતો જેનો મતલબ થાય છે સવારનો તારો અને સાંજનો તારો અલગ વાત છે કે તેને પાછળથી ગ્રહની માન્યતા મળી હતી એટલે કે તે તો ઘણા સમયથી જ જાણીતો હતો અને બીજી અગત્યની વાત એ છે કે તે એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ કરે છે એટલે કે રોટેશન કરે છે તો ડાયિન્સી મિશન મોકલવાનો છે વિનસ એટલે કે શુક્ર પર કયા વર્ષ સુધીમાં બે હજાર ઓગણત્રીસ સુધીમાં કોના દ્વારા નાસા દ્વારા ટોપિક નંબર એટીન રિસેન્ટલી એ એલ એચ થ્રી ન્યૂઝમાં હતું તે શું છે તો એ એલ એમકે થ્રી જે છે તે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે રિસેન્ટલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યું છે તેને તૈયાર કોણે કર્યું છે તો તેને તૈયાર કર્યું છે એચ એ એલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આઠસો ચાલીસ ક્વોડ્રોન જે છે આઈસીજીની તેમાં તેને ઇન્ડક્ટ કરવામાં આવશે એટલે કે સામેલ કરી લેવામાં આવશે આવા જ બીજા ત્રણ હેલિકોપ્ટર હજુ તૈયાર થઈ રહ્યા છે આ એચ એલ જે છે તેના અધ્યક્ષ છે આર માધવન સ્થાપના નાઇન્ટીન ફોર્ટીમાં થઈ હતી હેડક્વાર્ટર બેંગ્લોરુમાં આવેલું છે દોસ્તો આર માધવન પરથી આપણા એક એક્ટર આર માધવનને યાદ કરી લઈએ તેમણે એક ખૂબ જ સરસ રિસેન્ટલી મૂવી રિલીઝ કરી જેનું નામ છે રોકેટ્રી આ રોકેટરી જે છે તે સંકળાયેલી છે ઇસરોના ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ નામ્બી નારાયણ સાથે આ નામ્બી નારાયણ જે છે તેમને વિકાસ એન્જિન ડેવલપ કર્યું હતું જેને આપણે કહીએ છીએ ક્રાયોજિનિક એન્જિન તો આ ફિલ્મને તમે જરૂરથી જુઓ રોકેટરી તેનું નામ છે આર્ટિકલ નંબર નાઇન્ટીન રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ઇન સ્પેસને ઇનોગ્રેટ કરી દેવામાં આવ્યું તો આ ઇન સ્પેસ જે છે તે કઈ જગ્યાએ આવેલું છે તેનું ઇનોગ્યુરેશન ક્યાં કરવામાં આવ્યું હતું ફૂલ ફોર્મ જોઈએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર તો આ ઇન સ્પેસનું જે લોકાર્પણ કરવામાં આવ્યું ઇનોગ્યુરેશન પીએમે કર્યું તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બેઝિકલી ઇન સ્પેસ જે છે ઇસરોનું જ એક આમ છે ઈસરો અંતર્ગત ઇન સ્પેસ કાર્ય કરશે આ સિવાય એનએસઆઈએલ પણ તેની અંતર્ગત કાર્ય કરે છે ઇસરો અંતર્ગત ઘણી બધી અલગ અલગ સબ ઓર્ગેનાઇઝેશન્સ છે તો અહીંયા આન્સર આવશે પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ગુજરાતના વિઝિટ પર હતા ત્યારે તેમના દ્વારા અમદાવાદ ખાતે ઇન સ્પેસનું ઇનોબેશન કરવામાં આવ્યું હતું આપણે ખ્યાલ છે કે જે સ્પેસ સેક્ટર છે તેને પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન કરવામાં આવ્યું છે આ ઇન સ્પેસ જે છે તે બેઝિકલી ઇસરોનું સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રકચરને શેર કરશે શેર શેના માટે કરશે તો એ શેર કરશે અલગ અલગ બીજા ઇન્ફ્રાને ફેસિલિટી ડેવલપ કરવા માટે નોન ગવર્મેન્ટ પ્રાઇવેટ એન્ટિટી એટલે કે એનજીપીઈ દ્વારા કોઈપણ પ્રાઇવેટ કંપની જે છે તે કોલેબોરેટ કરી શકશે અને આ સ્પેસ ઇન્ફ્રાનો યુઝ કરી શકશે જેના માટે ઇન સ્પેસ જે છે જવાબદાર એજન્સી બનશે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ આવશે અમદાવાદ ખાતે દોસ્તો બીજો પ્રશ્ન એ પૂછી શકાય કે આ એનએસઆઈએલ શું છે તો પછી તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ જે છે તે એક કોમર્શિયલ આર્મ છે એટલે કે ઇસરો દ્વારા ઇસરો દ્વારા કોઈપણ પ્રાઇવેટ મિશનને લોન્ચ કરવું હોય તો તેનું કોમર્શિયલાઇઝેશન કરવામાં આવશે પ્રોડક્શન અને માર્કેટિંગનું ઈસરો પોતે સ્પેસ બેઝ સર્વિસ આપશે જેમ કે કોઈ એક્સ વ્યક્તિ છે આ એક્સ વ્યક્તિને પોતાનો કોઈ સેટેલાઇટ લોન્ચ કરવો છે તો તે ઈસરોને આપી દેશે અને ઈસરો તેના માટે અમુક અમુક રૂપીસ ચાર્જ કરશે આ સંપૂર્ણ ઓપરેશન કોણ હેન્ડલ કરશે એન એસઆઈએલ બીજી વખત એની વાત શું યાદ રાખવાની છે તો બીજી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે આની પહેલાં પી એફ એલવી સી ફિફ્ટી વનનો રિસેન્ટલી યુઝ કરવામાં આવ્યો હતો કે જે એનએસઆઈએલ દ્વારા પાંચ સ્ટુડન્ટોએ બનાવેલા સેટેલાઇટને હવામાં લઈ ગયું હતું આની સાથે જી સેટ જી સેટ ટ્વેન્ટી ફોર હાલમાં કામ ચાલી રહ્યું છે એનએસઆઈએલે ટાટા સાથે પ્રાઇવેટ પ્લેયર છે ટાટા તેની સાથે એમઓયુ કર્યા છે જી સેટ ટ્વેન્ટી ફોર માટે અને બીજી ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ જે છે સ્પેસની અંદર જમ્પ્લાઈ રહી છે રિસન્ટલી એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ટોપિક નંબર ટ્વેન્ટી છે એવું કહે છે કે ગ્રીન હાઇડ્રોજન ઉપર તાજેતરમાં અહેવાલ જે છે કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે ઘણા બધા ડેટા અને ફેક્ટ્સ જે છે મેન્શન કરવામાં આવ્યા હતા પીઆઈબી ઉપર આર્ટિકલ પ્રસિદ્ધ થયો હતો ખાલી તમારે જવાબ આપવાનો છે કે આ ગ્રીન હાઇડ્રોજન ઉપર અહેવાલ જે છે કઈ સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો ટૉપિક ટ્વેન્ટી પર આપણે બ્રેક લઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો પ્રથમ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત લેક્ચરની પીડીએફ જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો